હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તુવેરના ટૂઠા બનાવીશું. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આ રેસીપી સૌ કોઈ પોતાના ઘરે બનાવતા જ હશે. તો શરૂ કરીએ આપણે રેસીપી. તો સૌથી પહેલાં મેં અહીંયા તુવેર લીધેલી છે. આ મેં તુવેરને એક રાત માટે પલાળી દીધેલી હતી. ત્યારબાદ આ તુવેરને આપણે બાફી લેવાની છે. તો મેં એક બાઉલ જેટલી તુવેરને પલાળેલી હતી તેમાંથી આટલી તુવેર બની છે. તો આપણે પાણી એડ કરી અને તુવેરને બાફવા માટે મૂકી દઈશું. આપણી તુવેર બરાબર રીતે બફાઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તુવેર બાફતી વખતે આપણે એમની અંદર મીઠું એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને લગભગ 8-10 વેસલ વગાડવાની છે. આપણી તુવેર એકદમ બફાઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ તુવેર લીધેલી છે તો તેમની સામે આપણે 500 ગ્રામ તેલ લેવાનું છે. અહીંયા હું જે માપ બનાવું છું એ પ્રમાણે જ તમારે બનાવવાનું છે. ત્યારબાદ આપણે એમની અંદર હિંગ અને લસણ એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 કિલો લસણ લીધેલું છે. લસણને આપણે તેલની અંદર બરાબર રીતે સાતળી લેવાનું છે. મેં તમને જે માપ બતાવેલી છે જો એ માપ પ્રમાણે જ તમે આ તુવેરના ટૂઠા બનાવશો તો મહેસાણાના લોકો જે રીતે તુવેરના ટૂઠા બનાવે છે બિલકુલ એના જેવો ટેસ્ટ અને એમના જેવો જ બનશે. તો આ રીતે આપણે સૌથી પહેલાં જે લસણ છે એમને તેલની અંદર એકદમ કૂક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા લસણનો કલર છે એ ધીમે ધીમે ચેન્જ થવા લાગ્યો છે. લસણ સેજ પણ કાચું ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. લસણ બરાબર કૂક થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે હળદર એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અહીંયા લગભગ મેં 100 ગ્રામ જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. મરચાં અહીંયા મારા તીખા વધારે ન હતા એટલા માટે મેં 100 ગ્રામ લીધેલા છે. તમે તમારી ઈચ્છા મુજબ ઓછું કે વધારે તીખું કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી અને લગભગ 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. નીચે બેસી ન જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. અહીંયા મેં 1 ચમચી ગરમ મસાલો લીધેલો છે. આ તુવેરના ટૂઠા શિયાળામાં ખૂબ જ પસંદ આવે છે બધાને. ત્યારબાદ આપણે ગોળ એડ કરી દઈશું. અહીંયા મેં 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે. આપણે એમની અંદર લીંબુ એડ કરવાના છીએ એટલા માટે ગોળ લેવાનો છે. તમે ગોળ લેશો તો એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે જે તુવેર બાફવા મૂકેલી હતી એ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. એમને હવે એડ કરી દેવાની છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે બરાબર મિક્સ કરી અને લગભગ 15 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તુવેર એડ કર્યા પછી જેટલી વધારે વખત આપણે કૂક થવા દઈશું એટલી સરસ આપણી તુવેર બનશે. તો એમની અંદર હવે મેં લીંબુ પણ એડ કરી દીધું છે. અહીંયા મેં 1 લીંબુ લીધેલું હતું. અને આ રીતે એકદમ ધીમા તાપ પર આપણે એમને કૂક થવા દઈશું. હવે આપણી તુવેર છે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી ધાણા એડ કરી દઈશું. આમની અંદર આપણે ધાણાનું પ્રમાણ પણ વધારે જ રાખવાનું છે કારણ કે આપણે તુવેરના ટૂઠા ગ્રીન કલરના બનાવીએ છીએ. તો ધાણા વધારે હશે તો જ એમનો કલર પણ ખૂબ જ સરસ આવશે. તો આપણી તુવેર એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. આ તુવેરને તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે આપણે તુવેરને એક સર્વિંગ બાઉલની અંદર લઈ લેશું અને ત્યારબાદ આપણે ઉપરથી થોડા કાંદા અને ઝીણી સેવ એડ કરી દઈશું. તો આપણા તુવેરના ટૂઠા એકદમ તૈયાર છે ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.